હમણાં હાંગા તે હું પગે લાગવા ગયો તો ભૂવાતા તો ભૈયા હતા અહીંયા જુવાનતા ના રે હું વાત કરતો હતો. વિશ્વાસ કેવી વસ્તુ છે મામા, હા એ અમુક વસ્તુ છે ને નાયણા તનું તો શરીર એ મજબૂત, લગભગ ગાડીમાં કંપની વાળાને ખબર પડે તો એને ખબર નથી શિપમાં કેટલા હામે એટલા બેઠા હતા શિપમાં. અને શિપે જે ગોથા માર્યા સ્વિફ્ટ ગાડીએ માતાજીના સેલન પાઈને આવતા હતા અને ભૂવાતા વાત કરતા હતા તો સપનું જ લાગે. માણા માને ને પડીકું ગાડી શિફ્ટ પડીકું ને એમાંથી કેટલા નીકળ્યા ને શિપ વાળા કંપની વાળા હોય તો જાહેરાતમાં એ જ મૂકે કે શિપમાં એટલા હામે એમ એટલા નીકળ્યા. એક નાનો આવો બાળક એ ભેગો હતો, એ બધા ગાડી ગોથા મારતી હતી અને બધાય ભેળા ગોથા ખાતા હતા. છેલ્લે ગાડી એમને રહી ગઈ એટલે દરવાજો ખોલીને બધા ઉતર્યા, કોઈને એક નાની એવી ખરોચે ન આવી ભગવતી મોમાય અને હાંગા હતાનો આથી મોટો પરચો કયો હોય શકે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વિજ્ઞાન અપનાવવું બહુ જરૂરી. 21મી સદી અંધશ્રદ્ધા બિલકુલ ન હોવી જોઈએ, પણ શ્રદ્ધા વગર કોઈ દી જીવાય નહીં. કોરોનામાં કેટલાને એવા અનુભવ થયા, ઘણાને તો પૈસાનો જ પાવર હતો, ઠેલા લઈને ફરતા હતા અને છેલ્લે રાયડું નાખતા હતા. અમારી પાસે પૈસા છે કોક, અમારી પાસે બેહો બસ, બીજું કાંઈ જોતું નથી, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, હકીકત બનેલું. કોક ખાલી અમારી પાસે બેહો એટલે કીધું કે તમે તમારા છોકરાને કયો નહીં બેહે, તો કે એણે તો એમ કીધું ઘેરે તો ગુડાતા જ નહીં, ન્યાન ન્યા મરજો. તો કે તો કાલ તમને ટિફિન લઈને ખવડાવવા કોક આવ્યું તો એ કોણ હતું, તો કે એ તો સેવાભાવી સંસ્થાવાળા હતા. અહીંયા આપણને એમ થાય કે સેવાભાવી સંસ્થાઓવાળાની જનેતાઓને કરોડો વંદન છે કે એણે કોરોનાની પરવા ન કરીને આવું બધી સેવાઓ કરી છે ને બધું આપ્યું છે. જે સમાજ દરેક સમાજે સેવા કરી, બે બે ભાગ પડી ગયા હતા, અમુક ઘરમાં કરીને બેસી ગયા હતા અને અમુકે સેવાઓ કરી હતી. કહેવાનો મારો અર્થ એ છે કે રૂપિયો બહુ જરૂરી છે, પણ માનવતા જે છે મિત્રતા, હું કાયમ યુવાનોને કહેતો હું મિત્રોએ હારા રાખજો. આ જમાનામાં હારા મિત્રોની બહુ જરૂર પડવાની છે, બહુ જરૂર પડવાની છે અને બહુ જરૂર પડવાની છે. જગતમાં કોઈ આપણું ન હોય તઈ બે પાંચ એવા મિત્રો હોય એ એમ કહી દે કે હવે આપણે મરશું તોય હારે અને જીવશું તોય હારે, તઈ ખબર પડે કે બસ આવા પાંચ સાત હોય તોય ઘણું થઈ જાય. હા મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર, અને માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા તો મિત્રો કરતા જ નહીં કોઈ દી. એના કરતા એકલા રહેજો. બેનો નહીં કહું, બેનપણીઓ હારા રાખજો, ન કરે એકલા રામાયણ ગીતા વાંચજો, કાં ટીવી તમે તમારી સિરિયલો જોઈજો, પણ બે બાજુ બે ભડકા કરી ઘરમાં વૈષ્ણવ બેહીન તાપે એવા બેનો ઘણા હોય બધું હળગાવી. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે હારા મિત્રો હોય તોય તરી જવાય, પણ એ ખરે ખબરું થાય, આપણે ત્યાં કીધું ખરા નહીં તો ખરે ખબરું થાય. એટલે કહેવાનો અર્થ એ છે કે વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર મારે તમારે જીવવું પડશે. કોક તો એવું છે જગતના ચોકમાં કે મને તમને જીવાડે છે, એટલે આ મને ગમતી ગીતની કડી. हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 આ કડી હું કાયમ મારા પ્રોગ્રામમાં ગાઉશું, ફરીવાર ગાઉં. જેટલા અહીંયા બેઠા છે માતાઓ બહેનો વડીલો આ બાજુથી લઈ અને ચારે બાજુ પાછળ બેઠા, જ્યારે હર 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 આવે ને ત્યારે ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો આપણે ઊભા કરવાના છે. હા એટલે ઊંચા હાથ કરીને જ્યારે હર હર આવે ત્યારે મારે યારે ઊંચા હાથ કરી અને હર હર કરજો. એટલે હા ઓલો પગરખાન સંપલ પહેરી, હા એ નીચે રાખજો ભાઈલા, એટલે હું આ સરસ્વતીનું સ્ટેજ હોય ને, હા રેડી રેડી, હા હવે બરોબર વાત હોય, એટલે ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો બધા, જયારે હર હર આવે ત્યારે. એટલે હર પર્વત પર આગ લગી થી હર પથ્થર એક છોલા થા, બોલી હર હર મહાદેવ, બોલી હર 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 બોલી હર હર મહાદેવ ની બજા બજા બોલા શિવાજી ને રખી દી લાજ મારી શામ કી ઈસી પીછે તિલક કરો જે ધરતી હૈ બલિદાન કી જય માતરમ
ઘણી બધી વાતો મને ધક્કા મારે છે, પણ આ તો ગોળ થાય અને થોડું બોલવું એટલે. પણ હમણાં હું જોતો હતો અને વાંચતો હતો દેવાત્મામાં વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ. આપણે મને એમ કે લોખંડી પુરુષ એટલે ખાલી લોહ, એમ લોઠા જેવા મજબૂત, પણ લોઠવી જાય પીગળી જાય, લોઠાને અમુક જગ્યાએ ઓગળી જવું પડે એવી અદ્ભુત ઘટનાઓ છે. વધારે નથી કે હું, માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે, એને રોલ મોડલ માનવા હોય ને તો જીજાબાઈ, જેવંતાબાઈ અને મેડમ કામા, દુર્ગા ભાભી અને મણિબેન સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી, એમને પોતાના માં મરી ગયા પછી વલ્લભભાઈ પટેલની દીકરી જ નહીં પણ વલ્લભભાઈ પટેલની માં બની અને દીકરી મણિબેન છે, એણે આખી જિંદગી એના બાપની સેવા કરી છે. ભલા માણસ એને રોલ મોડલ માને તો ખબર પડે ભારત વર્ષની દીકરીઓ કેવી હોય. પોતાના અને વલ્લભભાઈ પટેલના કપડાં હાથે સીવીને બનાવતા હતા મણિબેન, અને એના થીગડા કોકે જોયા. અને મહાવીર ત્યાગી નામના એક માણસે એમ કીધું હતું કે તમે આ થીગડા કપડામાં દેખાડો છો તો તમે શું સાબિત કરવા માંગો, તો કે આ થીગડા મારા બાપની ગરીબીના નથી, મારા બાપની ખાનદાનીના છે, દેશના સમૃદ્ધ બનાવવા માટે કસર કરું છું આટલી કેટલી. અને પાછી જયારે લોહ પુરુષ એટલે ગોવાને જીતવાનું હતું ને, ગોવાને મજા આવે આ બધું વાંચી ત્યારે, ગોવા લેવાનું હતું. બધા કાર્યકર્તાઓ જેટલા બધા હતા ને મોટા મોટા આપણા, એ બધા બહેસ હાલતી હતી, હા મમ્મી ધડ હાલતી હતી ગોવાને કેમ લઈ લેવું, જટી લેવું, નાસકી લેવું. વલ્લભભાઈ જોલા ખાતા બોલો, નીંદર આમ જોલું આવી જાય ને વળી પાસે આમ ધ્યાન દે, એટલે બધાએ કીધું કે આવી ગંભીર સ્થિતિ ગંભીર વાત આવે ને તમે હું કા જાઓ, તો કે મૂળ મુદ્દો તો ગોવા લઈ લેવાનો છે ને, તો કે હા, એ કે મને ખાલી 2 કલાક આપો. આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતા. અને વલ્લભભાઈ પટેલને જયારે લેવાનું થયું તો એ 2 કલાક ને 13 મિનિટમાં ગોવા લઈ લીધું હતું. ભલા માણસ આટલી જ વાર લાગે, લાંબી વાતો કરવાની ન હોય. આ અમને ગમે, બાકી બસમાં સડવા જાય અડી કાઢીને અને પોર્ટફોલિયો પડી જાય ને જોટામાં આવી જાય ને પછી કે અમારા દાદા ગુજરી ગયા છે એનો જરાક રાહડો ગાવની, તો એ તો કેમ રે કરતા પગ લપટો રે લોન, કેમ કરતા તમે જોટામાં આવ્યા રે લોલ, એવો તો કઈ રાહડો ન ગવાય. આ જેણે કંઈક કર્યું છે એના રાહડા ગવાય, બાકી તો. પણ આ બધું આપણે આમ ઘણાને તો આ મગજમાં જ નથી બેસતું કાંઈ, શ્રદ્ધા અને આપણે સંસ્કાર સંસ્કૃતિ હવે ખબર પડી છે કે આની જરૂર પડવાની છે, પડવાની છે અને પડવાની છે. હા બાકી તો જે અમુક હાલી નીકળ્યા, હું હમણાંના ઘણા પ્રોગ્રામમાં એક વાત કરું, થોડુંક આ બાજુ વાત ઓછી નકર હું પાછું ગાવા માંડી, પણ મને એમ થાય કે એકાદો પ્રસંગ કહું એમ, પછી અમારે ઘણા બધા જુવાનડાઓ અહીં છે, ધબધબાટી બોલાવી દે વાત છે બધા, એને આપણે સાંભળવા છે. પણ મને એકાદ પ્રસંગ, આ યુવાનો એટલા ઉત્સાહથી આ સોનલ બીજ ઉજવે છે અને કેવા ડાયા પાછા 2 દી પહેલાં ઉજવી લઈએ એટલે કોઈને નડે નહીં. ઓલી જે મેં વાત કરી ને, કોઈને નડે નહીં, આ કણબી એમાં એ કણબી આરે રહીને અમારે ગઢવીને જુવાનડા એવા થઈ ગયા કે નડાય નહીં કોઈને એમ. હા એ સારી વાત. હા લઈ લો, હમણાં લઈ લો આ પ્રસંગ. હા લે, મને મારા સમયમાં આવી છે એટલું હું લેતો રહે, કારણ કે હવે થોડીક વાતો ઠેકા પૈસા. અરે હા સમજાઈ ગયું, પૈસા હાથમાં આવ્યા પછી હારા હારા બોલવા મને પૈસા બોલે, એટલે ન્યા તો ન જ બોલતા તમે, મનમાં ગણો મનનું આવડી એવું લે. આપણી ગુજરાતી ભાષા ભૂકા કાઢ નાખે, મમ્મા એટલું બોલ્યો તો બધા પડકાર બોલો, છોકરો બોલતો ચીણીયો આપણા કેવાય, મૂળ સૌરાષ્ટ્રનો છે ભલે ને, એ બાજુ રહેતા હોય સુરત બાજુ, એ ગણવી ગણવી. અરે વાહ વાહ, સારું એ સારું કહેવાય, તમે આ ધર્મના કાર્યમાં ગણો, નકર એવું નથી કે આ 31st માં ઘણાને નાચવું તો બિચારાને મોકા ન મળ્યા. હા એ તો આપણે માતાજીની દયા તમારે, આપણે બધાય જો આ આમ બધાય છે. અને હકીકત આ જો, આ જાંબુથી ડાયરો બાદશાહને સીધી બાદશાહને યુવાનોને તાળીયેથી વધાવો, એ માં સોનબાઈની સોનલ બીજમાં પૈસા ઉડાડવા આવ્યા છે બધાય. હા એ આવી રીતે આપણે રહેવા માંડી તો ચીન ને પાકિસ્તાન તો પૂંછડા ભીડવા માંડે. મૂળ આપણે એક થવાનું છે બધાયને, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જે જ્ઞાતિમાં જન્માવે ને એનું જ્ઞાતિ ગૌરવ હોય. પણ હું ઘણી વાર મારા પ્રોગ્રામમાં કહું કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભારીએ એને જ્ઞાતિ ગૌરવ કહેવાય, નોખા નોખા વાળા પાડે એને ન કહેવાય. હા.